સ્વાગત છે ખેડૂત મિત્રો કૃષિ બલરામમાં. હવે આજે આપણે નેનો યુરિયા વિશે વાત કરીશું. નેનો યુરિયા એક ઇફકોવાળાનું પ્રોડક્ટ છે. તેની જરૂરિયાત શું છે, તેમાં શું કન્ટેન્ટ હોય છે, તેના ફાયદા શું છે વધારાના, જે આપણે દાણાદાર યુરિયાનું બેગ આવે છે એના કરતાં, પછી કયા સ્ટેજમાં તેનો છંટકાવ કરવો જોઈએ, કેટલો ડોઝ રાખવો, તેનો ભાવ શું છે, અમુક વિડીયોના અંતમાં અમુક તેના સ્પ્રે સમયે ધ્યાન રાખવાની બાબતો જણાવીશ. એટલે વિડીયો અંત સુધી જોજો, તમને તમામ માહિતી આજે નેનો યુરિયા વિશે આપીશ. હવે નેનો યુરિયા એક નેનો ટેકનોલોજી આધારિત કોન્સેપ્ટ છે. તે છે શું મૂળ, તેમાં જે આપણી દાણાદાર યુરિયાની નાઇટ્રોજનની બેગ આવે છે તે જે કામ કરે છે ખાતર તરીકેનું, નાઇટ્રોજન આપવાનું છોડને, તે જ કામ આ નેનો યુરિયા પણ કરે છે. પણ નેનો યુરિયા એક પ્રવાહી પદાર્થ છે, એક તરલ છે. હવે ઇફકોવાળાનું એવું કેવું છે કે જે આખી બેગમાંથી જેટલો નાઇટ્રોજન છોડને મળે તેટલો જ એક 1/2 લિટરની જે બોટલ આવે છે તેમાંથી મળી શકે છે. હવે આ નેનો યુરિયાના ફાયદા શું, તો કે તેની બોટલ છે તે નાની હોય છે, જે આપણી દાણાદાર બેગની કમ્પેરિઝનમાં, એટલે કે તેને ઇઝીલી આપણે હેન્ડલ કરી શકીએ છીએ, જ્યાં તે લઈ જઈ શકીએ છીએ. હવે આ નેનો યુરિયા છે એ તરલ છે, એટલે એનો ઉપયોગ આપણે જે ઉપરથી સ્પ્રે લઈએ પાણી સાથે પંપ દ્વારા, તેમાં તેનો ઉપયોગ કરાય, અને ડ્રીપમાં પણ તેનો ઉપયોગ કરી શકાય. વધારે પડતો જે ઉપરથી સ્પ્રે કરીએ આપણે પાનમાં, તેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ આપણે દાણાદાર યુરિયા છે તે હોવા છતાં આ બનાવવાની જરૂરિયાત શું કામ પડી, તો કે આ અમુક વધારે એડિશનલ ફાયદા કરે છે. દાણાદાર યુરિયા હોય છે તે આપણે જમીનમાં આપીએ તે 100% ફાયદો કરતું નથી, 100% તે છોડને ઉપલબ્ધ સ્વરૂપમાં મળતું નથી, એટલે કે એમાંથી 2-5% માત્ર અને માત્ર 2-5% જ જે છોડને ઉપલબ્ધ સ્થિતિમાં તે મળે છે. બાકી જે વધારાનું હોય છે તે પાણી દ્વારા જમીનમાં નીચે બેસી જાય છે અથવા તો ઉપર હવામાં ઉડી જાય છે. જ્યારે નેનો યુરિયા એક પ્રવાહીમાં એક પ્રવાહી છે, તેથી આપણે પાણી સાથે એનો સ્પ્રે કરીએ, તેથી તે વધારેમાં વધારે જે છોડ છે તેને મળી શકે છે. કોઈ પણ એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ જંતુનાશક અથવા તો ફૂગનાશક, કોઈ પણ પોષક તત્વ જો તમે ઉપરથી તેને પાણી સાથે સ્પ્રે કરો તો તે વધારેમાં વધારે ટૂંક સમયમાં જે છોડને મળે છે, જે આપણે જમીનમાં આપીએ તેના કરતાં જે ઉપરથી સ્પ્રે કરો તેમાં તે સ્પીડીલી અને તરત જ જે છોડને મળે છે. હવે આ નેનો યુરિયા બીજું એક કે તે તરત જ પ્લાન્ટને નાઇટ્રોજન સપ્લાય કરે છે. જ્યારે આપણે જે દાણાદાર યુરિયાની બેગ છે તે જોઈએ તો તે ઓછામાં ઓછા 4-7 દિવસ જેટલો સમય લે છે તે પાકમાં આપ્યા પછી, કે ત્યાં એટલા દિવસમાં તે છોડને નાઇટ્રોજન અપાવે છે. જ્યારે આ નેનો યુરિયાના છંટકાવના 1 દિવસમાં તે નાઇટ્રોજનની જરૂરિયાત જે છોડને હોય તે પૂરતી કરે છે. એટલે કે કોઈ પણ જે પાક હોય એવા પાકો જેમાં નાઇટ્રોજનની વધારે જરૂરિયાત રહેતી હોય, જેના વૃદ્ધિ વિકાસ દરમિયાન, તેમાં નેનો યુરિયાનો ઉપયોગ કરી શકાય, ખૂબ સારા રિઝલ્ટ મેળવી શકાય. અન્ય કોઈ પણ પાકમાં જ્યારે નાઇટ્રોજનની જે આપણે ડિસઓર્ડર કહીએ, એટલે કે નાઇટ્રોજનની જે ગેરહાજરીના કારણે જે ડિસઓર્ડર થાય અથવા, તેમાં નેનો યુરિયાનો ખૂબ સારો ઉપયોગ કરી અને જે નાઇટ્રોજનની ઉણપના કારણે જે લક્ષણો દેખાતા હોય, પાન પીળા પડતા હોય, તેના સામે આપણે રિઝલ્ટ મેળવી શકીએ. હવે ક્યાં ક્યાં પાકોમાં અને ક્યાં ક્યાં સ્ટેજે તેનો ઉપયોગ કરો તે જોઈએ. હવે નેનો યુરિયાનો ઉપયોગ જનરલી વાયા પછીના થોડાક દિવસ પછી જે પાક ઉગે ત્યારથી લઈને ફૂલ સુધીની અવસ્થા ત્યાર સુધી ઉપયોગ કરવામાં આવે છે. નાઇટ્રોજનનું મુખ્ય કામ શું છે, તો કે પ્રોટીન બનાવવાનું, એટલે કે જે વાનસ્પતિક તબક્કો હોય, વાનસ્પતિક વૃદ્ધિ છોડની વધારવાનું એ મુખ્ય કામ હોય છે નાઇટ્રોજનનું, જે નાઇટ્રોજન નેનો યુરિયામાં હોય છે. તેથી ફૂલ સુધીની અવસ્થા હોય જેમાં વાનસ્પતિક વૃદ્ધિની સૌથી વધારે પડતી જરૂરિયાત રહેતી હોય છે છોડને, ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જે ફૂલ બંધાયા પછી એકવાર ફળ બંધાઈ જાય ત્યારબાદ તેનો ઉપયોગ ના કરાય, કારણ કે ત્યારે એટલો બધી આપણે ત્યારે આપણું મેઇન ફોકસ જે ફ્રૂટની ક્વોલિટી અને જે ફ્રૂટમાંથી જે ફળ બંધાય તેના ઉપર હોય છે, એટલે ત્યારે ફૂલ બંધાઈ ગયા પછી નેનો યુરિયાનો ઉપયોગ ના કરવો. હવે ક્યાં ક્યાં પાકોમાં તેનો ઉપયોગ કરવો તેના વિશે જોઈએ, તો ઘઉંમાં સૌથી વધારે નેનો યુરિયાનો ઉપયોગ કરી તેના રિઝલ્ટ મેળવી શકાય. ઘઉંમાં આપણે નેનો યુરિયાના 2 સ્પ્રે લઈએ અમુક સમયગાળા સુધીમાં, તો જે આપણે દાણાદાર યુરિયા નાખીએ તેની 63% જેટલી બચત કરી શકાય, એટલે કે 70% જેટલું દેવું પડે. હવે હું એમ પણ નથી કહેતો કે તમે જો નેનો યુરિયાનો ઉપયોગ કરો તો તમે 100% આજે દાણાદાર યુરિયા આવે છે તેનાથી તેને રિપ્લેસ કરી શકો, પણ અમુક 20-30% જેટલું તમે ખાતર રિપ્લેસ કરી શકો, એટલે કે એડિશનલી તમને ફાયદો કરે છે નાઇટ્રોજન સપ્લાય માટે. આ કેવું છે કે તમે જ્યારે કોઈ દર્દીને દાખલ કર્યો હોય ત્યારે તે ખોરાક નથી લઈ શકતો, પણ ગ્લુકોઝના બાટલા જેમ દેવામાં આવે છે તેવી રીતના નેનો યુરિયા તેવું જ કામ કરે છે અને ઉપરથી તેને વધારાનું નાઇટ્રોજન આપે છે. આ ઘઉં સિવાય જે રાયડો છે તેમાં પણ સારા રિઝલ્ટ છે. ત્યારબાદ જે શાકભાજી વર્ગના તમામ પાકો છે, જે ટમેટા છે, રીંગણા છે, કોબીજ છે,
તેમાં પણ નેનો યુરિયાનો ઉપયોગ કરી શકાય. જે બાજરો છે, હવે કપાસ છે, કપાસમાં પણ નાઇટ્રોજનની જરૂરિયાત ખૂબ વધારે રહેતી હોય છે, તેથી કપાસમાં પણ નેનો યુરિયાનો ઉપયોગ કરો તો રિઝલ્ટ સારા મેળવી શકાય. પણ ઓવરડોઝ ન થાય તેનું ધ્યાન રાખવું, કારણ કે કપાસમાં ઓવરડોઝ થાય તો વનસ્પતિ વૃદ્ધિ થોડી પણ વધે તો ચૂસિયાનો અટેક પાછો વધી જતો હોય છે. હવે આ સિવાય તેનો ભાવ ને એવું જોઈએ તો 240 રૂપિયાની જે એક 1.5 લિટરની જે બોટલ છે 240 રૂપિયાની મળે છે બજારમાં, અને તેનો ડોઝ 40 થી 50 ml જેટલો એક પંપમાં રાખી અને ઉપયોગ કરી શકાય. એટલે કે 1.5 લિટરની બોટલ હોય તો તમે 2.5 વીઘામાં વાપરી શકો અને સારા પરિણામ મેળવી શકો. આભાર. હવે મેં આગળ વિડીયોમાં કીધું કે અમુક ધ્યાનમાં રાખવાની બાબતો તેના વપરાશ સમયે, તો તેનો ઉપયોગ મેં તમને કીધું એમ કે ફૂલ પછી જ્યારે ફળ બંધાતા હોય ત્યારે ઉપયોગ ના કરવો, આ એક વસ્તુ છે. ત્યારબાદ તમે ડ્રીપમાં તેને ઉપયોગ કરી શકો, પાણી સાથે જમીનમાં આપી શકો. પણ જે અમુક જમીન એવી હોય કે જ્યાં નેમેટોડનો પ્રશ્ન ખૂબ વધારે રહેતો હોય એવી જમીનમાં નેનો યુરિયા આપવું નહીં ડ્રીપમાં. કારણ કે જો નેનો યુરિયા તમે ડ્રીપ દ્વારા જમીનમાં આપશો તો જે નેમેટોડની વૃદ્ધિ છે એ વધશે અને તમારા માટે એક વધારે મોટો ઇસ્યુ બની શકે છે. આ સિવાય કોઈ પાકમાં બેક્ટેરિયલ ઇસ્યુ થતા હોય, બેક્ટેરિયલ બ્લાઇટ ના અમુક બેક્ટેરિયલ જનિત રોગો થતા હોય તો આવા સમયગાળામાં નેનો યુરિયાનો ઉપયોગ ટાળવો, બાકી આ રોગનું આ અતિક્રમણ વધી શકે છે. અને જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આભાર.